नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 માં વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ ની અંદર વિભાગ 1 ની અંદર પ્રકરણ 4 નો આપણે આજે અભ્યાસ કરશું. પ્રકરણ 4 વીમા સેવા અંગેનો પત્રો. હવે આ પ્રકરણમાં આપ સૌ જાણો છો કે નામ જ એવું છે કે ખૂબ જ આપને અગત્યનું છે. આજના સંજોગોમાં વીમો હોવો અત્યંત જરૂરી છે. જીવનમાં મુશ્કેલ એવું આર્થિક નુકસાન કોઈ પણ સમયે આપણને સ્વરૂપે આવી શકે છે. માટે આપણે થોડીક બચત કરી અને આપણે આપણા જીવનમાં વીમાનું આયોજન કરવામાં આવે તો આપણે તો વ્યક્તિને આર્થિક નુકસાન સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. અને વીમો એ વીમા કરાર અને વીમો આપનાર વચ્ચે એક કરાર છે. વીમાના મુખ્ય બે પ્રકાર છે, એક જીવન વીમો અને સામાન્ય વીમો. આપણા જીવનમાં ઘણી બધી રીતે આપણને ભગવાને કુદરતે એવી આપણી સામે ઘટનાઓ ઘટે છે કે જેની આપણે ખબર પણ હોતી નથી. તો આપણે તો કદાચ આ દુનિયામાં હોય કે ન હોય પણ આપણા સ્વજન, આપણા આપ્તજનો ને એને સુરક્ષા કવચ મળી રહે તેના માટે આપણે પૂર્વ આયોજન કરવું પડે છે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે, ખબર નથી પડતી કે આપણા જીવનમાં અચાનક એવી આફતો આવી જતી હોય છે. આફતો બે રીતે હોય, એક માનવ સર્જિત અને કુદરતી આફતો. પરંતુ આપણે ઘણી વખત અકસ્માત, માંદગી, મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફતી આવી રીતે ઘણી બધી પાયમાલીથી આપણને આવી આગાહીઓ મુશ્કેલ કરવી આગાહી કરવી બહુ મુશ્કેલ હોય છે. એટલે આ બધા માટે આપણે અગમચેતી પાણી પહેલાં પાળપા બાંધવી જરૂરી હોય છે. એટલા માટે આપણા માટે સરકારે ઘણા બધા વીમાઓની આપણા માટે સેવાઓનું આપણા માટે આયોજન કર્યા હોય છે. હવે વીમા સેવાની જરૂરત કઈ રીતે પડતી હોય છે? તો ધારો કે જીવનમાં માણસને ઘણી બધી પ્રવૃત્તિઓ જોખમ ભરી રહેતું હોય છે અને બજારમાં કોઈ પણ વ્યક્તિ હોય એની કાચા માલની કે પાકા માલની દુકાનોનું સંગ્રહિત માલ હોય. હવે માલ સામાનમાં ફેક્ટરીઓનો મશીન હોય, કાચો માલ ઉત્પાદિત હોય, એને પછી ઘણા બધા અવરજવર વસ્તુઓને હરફેર કરવા માટે ટ્રક, ટ્રેન, વાહન બધી રીતે એકથી બીજા સ્થળે આપણે માલની હેરફેર કરતા હોઈએ છીએ. પછી ઘણી વખત રસ્તામાં કે જમીન માર્ગમાં કે હવાઈ માર્ગ દ્વારા ગમે તે રીતે કોઈ પણ રીતે માલની હેરફેર કરી ત્યાં ચોરી, લૂંટફાટ, ભય, માનવ સર્જિત આફતો આવું ઘણું બધું નુકસાનો થતા હોય છે. પછી પરિવહન દ્વારા અકસ્માત અને અન્ય કારણોસર આપણને નુકસાન થવાની સંભાવના થતી હોય છે. એટલે આવી રીતે અકાળ મૃત્યુનો ભય ક્યાં માણસને નથી હોતો, બધાને આપણે એવા ભયોને આપણે ટાળી પણ શકતા નથી. અને આ બધા જ અગમચેતીના સ્વરૂપે આપણે પૂર્વ રીતે આપણે કાળજી લેવી જોઈએ અને અગાઉથી આવા વીમાઓનું આપણે આયોજન કરવું જોઈએ જેથી કરીને આપણા ઉપર આવી પડનારી આફતો અને જોખમો સામે આપણે રક્ષણ મેળવી શકાય છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની એટલી બધી જટિલતા અને માનવીના કૌશલ્યોને કારણે વીમા ઉતારવા માટે ઘણો બધો વ્યાપ સંખ્યા અને વ્યાપ વધી રહ્યો છે. જેમ કે કોઈ આ રીતે કોઈ વીમા લેવાય નહીં, અન્ય રીતે પણ વીમા લઈ શકે છે. જેમ કે કોઈ સારો ગાય કલાકાર હોય તો ગાય કલાકારના કંઠ હોય એના પર કંઠના પણ વીમા લેવામાં આવે છે. પછી નૃત્યકાર હોય જે સારું નૃત્ય કરતા હોય એ પોતાના પગના વીમા ઉતરાવી શકે છે. જ્યારે ગાયન અને નૃત્યમાં પણ અકસ્માત વીમા જો બંધ થઈ જાય તો આવી કંપની તેમણે ઉતરાવેલી વીમાની રકમ ચૂકે છે અને આ સમયે તેમને એક સહાયતા તરીકે, મદદરૂપ તરીકે તેમને આપણે આપે છે. વીમો સેવા એક એવી વ્યવસ્થા છે જે આપને ખોટ અને નુકસાન સામે આપને વળતર પણ આપી શકે છે. અને વીમો ઉતરાવનાર વ્યક્તિ એને વીમા ધારક કહેવામાં આવે છે અને વીમાની સેવા પૂરી પાડનાર કંપની કે સંસ્થાને
એને વીમો આપનાર કહેવામાં આવે છે. એટલે આવી રીતે આપણે પોલિસીમાં તેને પોતાને નુકસાન ભોગવનાર ને અમુકમાં તેને વારસદારને વળતર મળે છે. ખરેખર દરેક વીમાદારને વીમા સેવાના ભાગરૂપે દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂરિયાત ઊભી નથી રહેતી, પરંતુ આ જોખમના સામે રક્ષાની બાંયધરી મોટી રાહતો કહેવાય છે, જેમાં નિશ્ચિત પ્રકારે નિશ્ચિત સમયગાળામાં ચૂકવાતી રકમ પ્રીમિયમ છે ને એ અલગ અલગ સ્વરૂપમાં હોય. બદલાતી જતી ઉંમર, મૃત્યુ અને આરક્ષિત બધી ઘટનાઓ ન ઘટે તેના માટે વીમાધારક પ્રીમિયમ રીતે તેને ભરે છે. એકી સાથે કદાચ કોઈ વ્યક્તિ ભરી ન શકે તો એના માટે થોડું એના માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક રીતે પણ આપણે વીમા પોલિસી આપણે ભરી શકીએ છીએ. પછી સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન એની નાણાંની સહાય હોય, પછી નિવૃત્તિ બાદ નિયમિત આવક અને મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી પણ મળે છે. અને વેપારીને કોઈ પણ મોટું ખોટ થઈ હોય કે નુકસાન થયું હોય કે અણધારી કોઈ આફતી હોય તો તેને ચિંતામાંથી પણ એને મુક્તિ મળે છે. હવે શરૂઆતમાં જ આપણે વાત કરી કે વીમાના બે પ્રકાર છે, જીવન વીમો અને સામાન્ય વીમો. હવે જીવન વીમો એ સૌથી પ્રચલિત છે અને આમાં કોઈ પણ વ્યક્તિનું આ જીવન પોલિસી વીમાધારકનું મૃત્યુ બાદ પતિના વારસદારને ચોક્કસ રકમની મુદત મળે છે. ત્રીજું, કોઈ પણ વ્યક્તિ હયાત દરમિયાન વ્યક્તિ મુદતી વીમા પોલિસી ખાસ ચોક્કસ વીમાધારકને સમયાંતરે નિયમિત આવક પણ મળતી રહે છે. અને અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી પોલિસી આધુનિક સમયની વિટંબણા અનુસાર રસ્તા, રેલ અને હવાઈ વાહન અકસ્માતોની શક્યતાઓ પણ વધતી જાય છે. તે અંતર્ગત પણ આપણને જાનહાનિ અને ઘણી બધી લાભો પણ રકમના મળતા હોય છે. પછી આપણે જોઈએ છીએ સામાન્ય વીમો. સામાન્ય વીમો એ આપણે બોર્ડ ઉપર પણ આપણે જોઈ શકો છો આપણે કે કોઈ પણ માંદગીના સમય દરમિયાન આપણને વીમા પોલિસી મળે, પછી ઘણા બધા કોઈ શારીરિક અને માનસિક શ્રમ હોય, પછી નાના બીમારીના કારણે નાની ઉંમરથી કોઈ પણ બીમારી એવી લાગુ પડે, આવી રીતે ઘણી બધી આર્થિક રીતે આપને સારવાર, ઓપરેશન અને એમાં માંદગીમાં પણ આપણે ખૂબ જ સામે રક્ષણ સામે આપણે ખર્ચ સામે રક્ષણ આપણે મેળવે છે. પછી આગના જોખમના વીમો, કે ઘણી બધી રીતે કોઈ મોટા વ્યક્તિ, મોટા વ્યવસાયો હોય એના કોઈ પણ આગ લાગે ત્યારે આગના સામે પણ એને નુકસાન મળતું હોય છે. આ પોલિસી અનુસાર બીજા કુદરતી રીતે આવતા આફતો, વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી આફતો અને માનવ સર્જિત આફતો ઘણી બધી રીતે સર્જાતી હોય, જેમ કે સમુદ્રી વીમો પણ ઘણા બધા જે જહાજી લોકો છે, જહાજમાં જે માલની હેરફેર કરે એ જહાજી વીમો ઉતરાવે. ત્યાર પછી એમાં ચાલક દળ અને મુસાફરો ને તેમજ માલ સામાનની માલિકીની જવાબદારીનો સમાવેશ થાય છે. એટલે સમુદ્રી જોખમ વીમા સામે પણ આપણે રક્ષણ મેળવે છે. પછી ત્રાહિત પક્ષ, ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી કહેવાય, એને પણ થતું નુકસાન હોય તેને પણ આપણે આવરી લેવામાં આવે છે. ત્યાર પછી વાહન અંગેના જોખમના વીમો, કાર, ટ્રક, મોટરસાઇકલ જેવા વાહનોનું નુકસાન થાય, ચોરી થાય કે અકસ્માત થાય કોઈ પણ રીતે એની સામે રક્ષણ મેળવતા હોય છે. પછી ચોરી, લૂંટફાટ, જોખમ ના હોય અને અન્ય રીતે આપણને એવી રીતે મળે છે. ત્યાર પછી ઘણા બધા ખેડૂત લોકો હોય, કિસાન લોકો, એ પોતાના પાક વીમો, પશુધન વીમો એવી રીતે પણ ઘણા બધા વીમાઓની પણ એને સામે, પાક સામે એને રક્ષા મેળવે એના માટે એ પણ વીમા કઢાવતા હોય છે. હવે જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનો સ્વીકારવામાં આવી છે, તેથી નિયત પ્રીમિયમ ભર્યા બાદ વીમાધારકને મોટી ચિંતામાંથી મુક્તિ મળે છે. હવે કેટલાક આપણે આ પ્રકરણમાં 7 પ્રકારના પત્રો આપણે અહીંયા કને આપવામાં આવ્યા છે. તેમાંથી મેં 3 પત્રો છે એ ઉદાહરણ સ્વરૂપે મેં આપના બોર્ડ ઉપર લખ્યા છે, તેનો આપણે અભ્યાસ કરશું. હવે પહેલો આપણે પત્ર જોશું, એના માટે આપણે વીમાધારક માટે પણ આપણે પત્ર લખાતા હોય છે. એમાં પહેલો છે, જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવતા લખાતો પત્ર. હવે એનું એડ્રેસ હોય, ઉદાહરણ તરીકે આનંદ મહેલ રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમાની પોલિસી ખરીદવા માંગે છે, તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો.
तो हवे मैं जमणी बाजू लखी पोतानुं एड्रेस तो आपणुं पोतानुं जे काई एड्रेस नरोत्तम सवाणी जेनुं एड्रेस छे ई नीचे तारीख अने डाबी साइड छे आपणा मोबाइल नंबर आपणे लखी त्यार पछी नीचे सामे एड्रेस लखी बॉक्स में त्यां आपणे जोई के कोने लखी तो के मैनेजर श्री लाइफ इन्स्योरन्स कॉर्पोरेशन ऑफ इंडिया सूरत। पछी संबोधन संबोधन में श्रीमान के साहेब श्री अने विषय तो विषय में आपणे जोयुं के विविध प्रकारनी जीवन वीमा पॉलिसी विषे माहिती मेळववा बाबते क्यांके आपणे कोई पण रीते आपणे वीमो लेवो होय तो आपणे वीमानी आपणे आइडिया नथी होतो ख्याल नथी एटले आपणे सौथी पहेला वीमा पासेथी आपणे जे संस्था के शाखा होय तेनी पासेथी आपणे बधी माहिती जाणी। पछी आपणे पत्र लखवानी शरूआत केवी रीते करी तो के पोतानी ओळख देवानी के हुं नरोत्तम सवाणी जीवन वीमा सेवा अंतर्गत उपलब्ध विविध पॉलिसीओ पैकी मने अनुकूल एवी पॉलिसी खरीदी सुरक्षा सुनिश्चित करवा मांगु छू। मने आपनी संस्था लाइफ इन्स्योरन्स कॉर्पोरेशन ऑफ इंडिया नी सेवाओमां संपूर्ण भरोसो छे। पछी आपणे पोतानी पोतानुं ओळख दीधी पछी आपणुं जे नाम ठेकाणुं एड्रेस आपणुं जे पोतानी बायोडेटा छे आपणे कहेवानी के शहेरमां छेल्ला 5 वर्षथी करियाणानो स्वतंत्र धंधो कर चलावतो हूँ 30 वर्षीय उम्र पण आपणे देवी जोईए हूँ 30 वर्षीय स्वस्थ परिणित पुरुष छू एटले खबर पड़े कि तमे सिंगल छो कि परिणित छो फेमिली वाला छो कि शू छे। पछी परिवारनी ओळख देवानी कि माता पिता परिवारमां पत्नी अने 2 वर्षीय बाळक अमे 5 सभ्यो मारी साथे मालिकीना घरमां पर रहूं छूं एटले मकाननी पण एक आपणे वाक्यमां रत्नमां आवी गयुं કે મકાન પોતાનું છે ભાડવત છે કે કોઈ અન્ય કોઈ રીતે રહો છો પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જવાબદારી છે આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને રૂપિયા 4000 સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું આપનો વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું વિવિધ પોલિસીઓની વિગત આપતું પેમ્પલેટ મોકલવા વિનંતી શક્ય હોય તો એજન્ટ પ્રતિનિધિઓને મોકલશો જેથી હું ઝડપથી યોગ્ય નિર્ણય લઈ શકું આભાર। હવે આ પત્રમાં જોયું કે પત્રમાં પોતે વ્યક્તિ કોણ છે એનું એડ્રેસ પોતાનું નામ સરનામું અને પોતાની ઉંમર પોતાનો વ્યવસાય પોતાના પરિવારનું જે પણ બાયોડેટા છે પછી પોતે કેટલે સુધી પ્રીમિયમ ભરી શકે એ પણ એની અંદર સવાણીભાઈ દર્શાવી અને છેલ્લે શું કીધું કે મને આપની પાસે ઘણી બધી વીમા પોલિસી હોય તો મને પેમ્પલેટ મોકલાવજો કોના દ્વારા તો કે મને કોઈ એજન્ટ હોય કે પ્રતિનિધિ દ્વારા મોકલાવો તો આપણે શું છે એના ઉપરથી આપણે જોઈ ને આપણે કયા પ્રકારની પોલિસી કયા ગ્રેડમાં આપણે જવાનું છે તે આપણે લઈ શકીએ પછી છેલ્લે જોયું કે આપનું વિશ્વાસુ સહી કરવાની અને આપણું પોતાનું નામ લખવાનું એવી જ રીતે બાજુમાં આપણે જોયું કે બીજું ઉદાહરણ છે બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવતો પત્ર તો આપણે જેમ અગાઉનો પત્ર આપણે ભણ્યા એવી રીતે જ મોબાઈલ નંબર આપણું પોતાનું નામ એડ્રેસ સરનામું તારીખ અને વીમા તો આપણે સામે આ પત્ર લખતા હોય તો શું લખી મેનેજરશ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું એડ્રેસ અને પછી આપણે સંબોધન તેના સંબોધન આપણે કરી તો કે સાહેબ શ્રી શ્રીમાન જનાબ કોઈ પણ હોય એવી રીતે આપણે એને સંબોધન કર્યું અને પછી આપણી વિશે બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટે જાણકારી મેળવવા અંગે એમ કરીને પછી નીચે એક જુઓ એક સંદર્ભની લાઈન લખેલું છે સંદર્ભ સંદર્ભ એટલે શું તો કે આ પત્રમાં કેવું છે કે મારી બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવી છે તો આપણી પોલિસી આપણી અગાઉથી જે પણ કંઈ બેંક કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આપણી જે પહેલાં પોલિસી અગાઉ હતી એ આપણે ફરીથી ચાલુ કરવી છે તો સંદર્ભમાં શું દેવાનું કે જીવન સંતોષ પોલિસી એટલે આ પોલિસીનું નામ છે જીવન સંતોષી પછી આપણા પોલિસી નંબર હોય ધારો કે 03496689/13 એક આ મારા જીવન પોલિસી નંબર હતા પછી વિગત આપણે લખવાની કે ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મેં 2020માં જીવન સંતોષ પોલિસી લીધેલ છે ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે પછી કહેવાનું 2015માં હું કાશી વિશ્વનાથની યાત્રા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી
उपरोक्त पॉलिसी आपना तरफ थी बंद करवामां आवी ए विषयनो पत्र मळ्यो छे। मारे पॉलिसी फरीथी चालू करावी छे तो ते माटे मने नीचे मुजबनी माहिती मदद करवा विनंती। हवे एमां जे भाई पोते काशी विश्वनाथ के जे के जम्मू कश्मीर के कोई कोई संजोग वसात के गया होय अने ए एनी पॉलिसी बंद थई गई तो हवे ए भाई आपणे पोते सामेवाळा बैंक ने आपणे जाण करी तो कहेवानुं के छेले प्रीमियम भर्यानी तारीख कई छे पछी केटला हप्ता बाकी छे ए कुल केटली रकम भरवानी रहेशे बाकी रकम पर केटलुं व्याज लागू पड़शे व्याजनी माफीनी कोई स्कीम छे क्या कागळियां दस्तावेज रजू करवाना रहेशे आ बधी ज उपरोक्त माहिती आपवानी मेहरबानी करशो जी। उपरोक्त जरूरियात मुजब सही सिक्का माटे आपनी ऑफिसे आववा तैयार छूं ઝડપથી જવાબ પાઠવી આપ ઉપકૃત બનશો એમ કરી લખો કે આપનો વિશ્વાસ હું નામ અને સહી। એટલે આ હતી આપણી બંધ પડેલી વીમા પોલિસીને ચાલુ કરવા માટે। એવી રીતે આપણે ત્રીજો એક અહીંયાને પણ દર્શાવવામાં આવી છે કે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર એ આપ તમે અભ્યાસ તમે જાતે મહાવરો કરશો। એવી રીતે આપણા જુદા જુદા આપણા સ્વાધ્યાયની અંદર પાંચ પત્રો આપણને આપેલા છે તો તમે અન્ય પત્રોનો તમે તમારા ઘરે અભ્યાસ કરશો મહાવરો કરશો અને તેને લખશો આપ તો આપણું આજનું આ પ્રકરણને આપણે અહીંયા કને પૂર્ણ કરશું। અસ્તુ।